વડોદરાના માંજલપુર વિધાનસભા યુથ કોંગ્રેસની આગેવાનીમાં સોસાયટીના રહીશોએ મત્સ્યા કાંસની સફાઈ અને કાંસ પર ટાવર ઉભો નહીં કરવા પાલિકા ખાતે રજૂઆત કરી હતી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે માંજલપુર વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ પાર્થ પટેલની આગેવાનીમાં મણિનગર સોસાયટી કબીર કોમ્પ્લેક્ષ તેમજ બજાણિયા વાસના રહીશો તેમના ઘર પાસેથી પસાર થતી મત્સ્યા કાંસની સાફ સફાઈ તેમજ કાંસ પર ખાનગી કંપનીનું ટાવર ઊભું કરવાની આપવામાં આવેલી પરવાનગીને રદ કરવાની રજૂઆત પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલને કરી હતી અને સમસ્યાના વહેલા ઉકેલની માંગ કરી હતી। મણિનગર સોસાયટી, કબીર કોમ્પ્લેક્ષ સોસાયટી તેમજ બજાણી આવાસ આ ત્રણ સોસાયટીની વચ્ચે મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા કોર્પોરેશન દ્વારા ખાનગી ટાવરની પરવાનગી આપવામાં આવેલી છે। હવે આ ખાનગી ટાવર જે છે, કોઈ પણ ટાવર લાગે એના અમુક મીટર સુધી એના રેડિયેશન શરીર પર વિપરીત અસર કરતા હોય છે, એટલે અમે બધા સ્થાનિક રહેવાસીના બધા આવ્યા છે, દરેક પ્રમુખ આવ્યા છે સોસાયટીના, અને અમારી આ રજૂઆત છે કે ભાઈ તમે જે ખાનગી કંપનીના જે ટાવરની પરવાનગી આપી છે પરવાનગી રદ કરી નાખો। અને બીજું કે એક તો અમે મત્સ્યકાંસ ઉપર સાફ સફાઈ અને રોડ રસ્તાની માંગણી કરવા માટે હંમેશા કોર્પોરેશનને વિનંતી કરેલ છે, એ કામ તો થયેલ નહીં અને ઉપરથી આ ખાનગી કંપનીના ટાવરને પરવાનગી આપેલી છે, તો અમારી માંગણી છે કે તમે એક તો રોડ રસ્તાને સાફ સફાઈ કરો મત્સ્યકાંસ પર, અને જે આ ટાવરની પરવાનગી તમે આપેલી છે ખાનગી કંપનીને તાત્કાલિકમાં રદ કરો। આ સમસ્યા લગભગ છેલ્લા 15 દિવસથી મત્સ્યકાંસમાં સાફ સફાઈની તો છેલ્લા 2 વર્ષની સમસ્યા છે, પણ આ જે કાંસ એ લગાવ્યું છે ટાવરની જે ચાલે છે રજૂઆત એ છેલ્લા 15 દિવસથી એ લોકો આવી રહ્યા છે।